गृहराज्य मंत्री हर्ष संघवी करशे विकास पदयात्रा। विकास सप्ताह की उजवणी अंतर्गत आ पदयात्रा करवामां आवशे। ग4 सर्कल थी थशे पदयात्रा की शुरुआत। गांधीनगर कलेक्टर और एसपी पण आ पदयात्रा में, गांधीनगर ना मेयर सहित महानगरपालिका अधिकारी पण आ पदयात्रा में जोड़ाया। गृहराज्य मंत्री हर्ष संघवीनी गांधीनगर में विकास पदयात्रा। विकास सप्ताह की उजवणी हेठ आ पदयात्रा करवामां आवी रही छे। ग4 सर्कल थी पदयात्रा की शुरुआत। आ विषे वधु माहिती आपो। आपणी साथे जोड़ाई चूक्या छे मारा संवाददाता हिरેન રાજગુરુ। હિરેન, पदयात्रा ने लईने केवो त्यानो माहोल अने पदयात्रा में कोण कोण जोड़ायेलू छे, पदयात्रा नो मुख्य उद्देश्य शुं छे? विकास पदयात्रा योजवामां आवी छे। दृश्यनी अंदर जुओ छो ए प्रमाणे गृह राज्य मंत्री हर्ष संघवी तेमनी साथे धारासभ्य અલ્પેશ ઠાકોર, તેમની સાથે કલોલના ધારાસભ્ય, આ ઉપરાંત ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર, ગાંધીનગરના ધારાસભ્ય રીટાબેન, આ તમામ લોકો જોડાયા છે વિકાસ સપ્તાહની અંદર। આ વિકાસ પદયાત્રા ગાંધીનગર ઘ4 સર્કલથી યોજાઈ છે અને મહાત્મા મંદિર સુધીની આ વિકાસ યાત્રા પદયાત્રા યોજવામાં આવી છે। મહત્વપૂર્ણ બાબત છે કે જે ઉજવણી વિકાસ સપ્તાહની કરવામાં આવી રહી છે તેની અંદર દરેક જગ્યા એવી કે જે નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતની અંદર વિકસાવવામાં આવી હોય તેવા સ્થળોને સમાવિષ્ટ કરી અને ત્યાં પદયાત્રા યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે ગુજરાત સરકાર દ્વારા। તેના ભાગરૂપે જ્યારે મુખ્યમંત્રી હતા નરેન્દ્ર મોદી ત્યારે તેમણે મહાત્મા મંદિરનું નિર્માણ કરાવ્યું હતું, એટલે ગાંધીનગરની અંદર આ સ્થળને આવરી લેતા આ પદયાત્રા વિકાસ પદયાત્રા યોજવામાં આવી છે। મહત્વપૂર્ણ બાબત કે થોડીવાર પહેલાં જ્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અહીંયા સંબોધન કર્યું હતું ત્યારે કોંગ્રેસ ઉપર નામ લીધા વગર પ્રહાર કરતા તેમણે જણાવ્યું હતું કે કેટલાક રાજકીય પક્ષો દ્વારા મહાત્મા ગાંધીનો માત્ર રાજકીય ઉપયોગ કરવામાં આવ્યો છે, તેના વિચારોને આત્મસાત નથી કર્યા અથવા તો તેના વિચારો ઉપર કામ નથી કર્યું। જ્યારે નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીના વિચારો ઉપર કામ કર્યું છે અને તેમને દેશભરની ન માત્ર દેશભર પરંતુ સમગ્ર દુનિયાની અંદર તેમના જે સ્થાનો છે તેમની સાથે સંકળાયેલા તેમને દુનિયા સમક્ષ મૂકવાનું કામ પણ કર્યું છે। જી પૂનમ।